ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના ચેન્ચ વિહીર ગામની યુવતીનું રહસ્યમય સંજોગોમાં મોત નિપજતા તેણીની લાશને પ્રથમ પીપલ દહાડ તથા સુબીરની પીએચસી બાદ આહવાની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. જોકે હોસ્પિટલના તબીબોએ લાશનું પોસ્ટમોર્ટમ કરવા એકબીજાને ખો આપતા લાશ પીએમ વિના 12 કલાક રચડતા ડાંગના ધારાસભ્ય મંગળ ગાવીતે પીએમ કરવા આહવા સિવિલ હોસ્પિટલના ગેટ પર ધરણા કરવા પડ્યા હતા. ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના ચિંચવીર ગામના બીનાબેન મુગલીભાઈ જેમનું ડેટ થયેલું છે, છેલ્લા 3 કલાકથી એકમાત્ર ડાંગ જિલ્લાનું આહવા ખાતે આવેલ સિવિલ હોસ્પિટલમાં એ લાશ રઝળતી છે. એમના કુટુંબીજનો સ્વજનો અહીંયા કલ્પાંત કરે છે, રડે છે, આક્રંદ કરે છે અને વહીવટકર્તાઓ આ કેસ અમારો નથી, એનું પીએમ અહીંયા નહીં થાય, જે તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડૉક્ટર એનું પીએમ કરશે એ રીતે એમના વાલીઓને એક દુઃખમાં વધુ દુઃખ આપીને આટાપાટા રમાડ્યા કરે છે. આ કિસ્સા જેવા જ અગાઉના મારા સમય દરમિયાનના 20-25 કેસો સિવિલમાં ડેટ આવ્યા પછી એમનું પીએમ કરવા માટે આટાપાટા કરે છે. મારે કલેક્ટર સુધીની રજૂઆત કરવી પડે છે અને પછી એમનું પીએમ કરે છે, એ બરાબર નથી. એક તો સરકાર ડાંગના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી તમામ ડોક્ટરોને ઉઠાવીને નર્મદા જિલ્લામાં લઈ ગઈ છે ને અહીંયા છે તો મારા ગરીબ આદિવાસીઓ એક મરણ જેવા મરમ કેસમાં હેરાન થાય છે એ મારાથી જોવાતું નથી. એટલે આજે ચિંચવિહીરના મીનાબેન ના કે મરતના કેસમાં પીએમની બાબતમાં મેં સિવિલ સર્જનને તમામને રજૂઆત કરવા છતાં પણ એકબીજાને ખો આપ્યા કરે છે. એટલે મારે અહીંસે તો આ મરણાંત ઉપવાસ પર બેઠો છું જ્યાં સુધી તંત્ર મને લેખિતમાં ના આપે કે હવે પછી એવો કોઈ પણ કિસ્સો સપોઝ ક્રિટિકલ છે એમની સે તો તપાસ કરવી પડે, એમનું સંયુક્ત ટીમથી પીએમ કરવું પડે. એના એવા કેસ સિવાયના બીજા કેસો સિવિલમાં આવે અને એમનું તાત્કાલિક પીએમ થાય એવી મારી માંગણી સાથે હું અહીંયા અમરનાથ ઉપવાસ પર બેઠો છું. ડાંગ જિલ્લાની જનરલ હોસ્પિટલ આહવા ખાતે માન્ય ધારાસભ્યશ્રી ગેટ પાસે આવીને બેસી ગયેલા છે. તેમની માંગણી મુજબ કે અત્યારે પીએમ સમયસર કરવામાં નથી આવતું એ માટે તેઓ ધરણા લઈને બેસી ગયા છે. આ માટે જણાવવાનું કે આજે જે કંઈ લાશ આવી છે તે ગારખડી પીએચસીના એરિયામાંથી આવી છે અને ત્યાંથી પોલીસ અહીંયા 4 વાગે જેવી લાશ લાવી અને 4 વાગ્યા પછી ઇન્ક્વેસ્ટને બધું ભરતા સાંજે 5-5:30 વાગે પીએમ કરવા માટે ડૉક્ટર આવી ગયા છે અને અમારી હોસ્પિટલમાંથી પણ એક પેનલ પીએમ કરવા માટે ડૉક્ટરને મોકલી આપેલા છે અને પીએમ ચાલુ જ છે. પીએમ કરવાની ના પાડી જ નથી અને હાલ પણ પીએમ ચાલે છે અને પીએમ હવે પતવાની તૈયારીમાં જ છે. છતાં પણ ધારાસભ્યશ્રી એમની માંગણી લઈને બેસી ગયા છે. તે એક એમની માંગણી એવી છે કે કોઈક લેખિતમાં ફરિયાદ લેખિતમાં કોઈ વહીવટી તરફથી જો મળે ત્યારબાદ એ ઉઠશે, પરંતુ એમનો એ અધિકાર છે. પરંતુ અમારા દ્વારા કોઈ પીએમ કરવામાં વિલંબ કરવામાં આવેલ નથી.